મુંબઈથી ટ્રેન ઉપડી સુરત જવા માટે. રસ્તામાં નવસારી સ્ટેશન આવ્યું. સ્ટેશન પાસે ગાડી ઉભી રહી. ટીસી અંદર ચડ્યો. ટીસી જેવો આગળ વધ્યો કમ્પાર્ટમેન્ટમાં, ત્યાં એને પગ સાથે વસ્તુ અથડાઈ. એને નીચે જોયું એક પાઉચ. ઉચકીને પાઉચ એને ખિસ્સામાં મૂક્યું. પહેલું કામ એને બધાને ટિકિટનું ચેકિંગ કરવાનું કરી લીધું. ટિકિટ ચેક કર્યા પછી એને પાઉચ ખોલ્યું. અંદરમાં બે ત્રણ ચીજ હતી. એક 500 રૂપિયાની નોટ હતી. બે કોઈનો મોબાઈલ નંબરની કાપલી હતી. ત્રણ ભગવાનનો એક નાનકડો ફોટો. એને બધું ચેક કરી પાછું પાઉચ બંધ કરી ખિસ્સામાં મૂક્યું. એક જગ્યા શોધીને બેસી ગયો અને પછી એને પાઉચ કાઢીને પૂછ્યું, ભાઈ આ પાઉચ કોનું છે? આજ કમ્પાર્ટમેન્ટમાં પડી ગયું. તું મને પગ પાસે અથડાયું. જેનું હોય તો ખાતરી આપીને મેળવ. જેવું પાઉચ બતાવ્યું અને એને કીધું કોનું છે, કેટલા જણના હાથ ખિસ્સામાં જાય? જેનું હોય એનું કે ન હોય એનું પણ જાય. સાચું બોલો, અત્યારે મોબાઈલની રિંગ એકની વાગે, ખિસ્સામાં કેટલાના છે? તમને રિંગટોન ની ખબર છે કે તમારો રિંગટોન નથી, છતાં પણ રિંગ વાગે એટલે હાથ જા. અમારા પ્રેમસુરી દાદા માટે એવું કહેવાતું કે રાતના એ પડખું ફેરવે નહીં, એટલે એમનો હાથ ક્યાં જાય? ઉઘા ઉપર, ઉઘાથી ઊંચીને પછી પડખું ફેરવતા. એમને પડખું ફેરવવું હોય અને એમનો હાથ ઉઘા પર જતો રહે. તમે રાતના 12 વાગે, 2 વાગે ઊંઘી ગયા હો અને રિંગ વાગે, ફટાક દઈને તમારો હાથ આહાહા. કેટલો આત્મસાત થઈ ગયો છે મોબાઈલ. મને તો લાગે તમારા માટે કવિતા બનાવી જોઈએ સિકંદર ની જેમ, કે મારું મરણ થાય ત્યારે મોબાઈલ ની પથારી પાથરજો, એના ઉપર મને સુવડાવજો, જગતભરના જેટલા ઠાઠિયા થઈ ગયેલા મોબાઈલ છે એની ચિતા બનાવજો. આહા, એક મોબાઈલ એકનો વાગે, હાથ બધાનો છે. પાઉચ માટે હાથ બધાનો ગયો. બધાએ જોયું કે આપના પાઉચ તો સેફ. એક કાકાએ કીધું કે આ પાઉચમાં. ટીસીએ કીધું ખાતરી આપો. ફટાફટ કાકા બોલી ગયા કે અંદર 500 ની નોટ છે, એક ફોન નંબર છે અને ભગવાનનો ફોટો. યસ, યુ આર રાઈટ. અને કાકાને ટીસીએ જેવું પાઉચ આપ્યું. કાકાએ લઈ મૂકી દીધું. પછી ટીસી બરાબર કાકાની સામે સીટ ઉપર બેઠો. કાકા ખોટું એ લગાડતા. મારે તમને ક્વેશ્ચન પૂછવો છે કે આપણે ઘરથી બહાર નીકળીએ એટલે 500 રૂપિયા લઈએ એ તો બરાબર છે. તમે તો નીચે ઉતરો તો પણ નોટ લઈને નીકળો. પોતાનું હૃદયનું ધબકારો ચાલે છે કે નહીં એનું ચેકિંગ નહીં કરવાનું, પણ આ છે કે નહીં એનું ચેકિંગ કરવાનું. કાકા તમે ઘરેથી બહાર નીકળો એટલે એક નોટ હોય એ તો સમજ્યા. કોઈનો નંબર તમને ઉપયોગી હોય માટે તમે લઈને આની અંદર મૂક્યો એ સમજ્યા. પણ કાકા એ ના સમજાણું, આમાં તમે ભગવાનનો ફોટો કેમ મૂક્યો? અને કાકા પોતાના 50 વર્ષ જૂના ભૂતકાળમાં સરી પડ્યા. 70, એજ ઓફ 70, હી ઇઝ અ 70 યર્સ ઓલ્ડ. 70 વર્ષના કાકા 50, 55, 60 વર્ષના જૂના ભૂતકાળમાં સરી પડ્યા. કાકાએ ટીસીને કીધું, નાનો હતો 10 વર્ષનો, 5મીમાં ભણતો હતો, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવ્યો, એ વખતે મારા પપ્પાએ આ પાઉચ મને ગિફ્ટમાં. 60 વર્ષ પહેલા ગિફ્ટમાં શું અપાય? પાઉચ. આજે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવે તો શું આપ? ઓડી, ચાર ચાર બંગડી વાળી, શું આપ? એ ન માગે ને તો મા બાપ સામેથી કહેતા, બેટા તું 90 અપ લાવીશ તો તને 5G આપીશ, સ્માર્ટફોન આપીશ, એક્ટિવા આપીશ, ફોર વ્હીલર આપીશ. મને કહેવા દો કે મા બાપે જેટલા સંતાનોને બગાડવાના કામ કર્યા છે એટલા કદાચ સંતાનો જાતે નથી બગડ્યા. આજના સંતાનો જો બગડ્યા હોય તો એ સંતાનોની પાછળ મા બાપને પનિશમેન્ટ આપવી જોઈએ. આવશે, આગળ પર આવશે. આ બાપ કે છે, આ કાકાએ ટીસીને કીધું કે મારા બાપે મને પાઉચ ભેટ્યા. એ વખતે મને વિચાર આવ્યો, આ પાઉચમાં હું શું રાખું? અને એ ઉંમર હતી 10 યર્સ, 5મામાં ભણતો હતો. મા બાપ પર બહુ પ્યાર હતો.
મા બાપ એ આપણા ભગવાન છે. એટલે મેં મા બાપનો ફોટો અંદર મૂક્યો.